वेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। सद्गुरु निष्कुळानंद स्वामी विरचित आप भक्ति निधि ग्रंथ दादा आनु नाम छे भक्ति निधि। निधि नो एक अर्थ थाय खजानो, निधि नो बीजो अर्थ थाय समुद्र। आ ग्रंथ में सागर जेम अपार छे एम भक्तिनो अपार महिमा स्वामी आ ग्रंथ में भर्यो छे। सद्गुरु निष्कुळानंद स्वामी ए केवल कवि नथी, कवि होय एनु काम शुं छे? ए ज्यारे पण कोई काव्य लखवा करवा बेसे त्यारे जे वस्तु नु वर्णन शुरू करे एवं आबेहूब, एवं अद्भुत, एवं अतिशयोक्ति प्रधान वर्णन करे कि जाने ए वस्तु थी श्रेष्ठ बीजी कोई वस्तु ज नथी। आवी रीते कवि माटे एक अतिशयोक्ति अलंकार पण छे। निष्कुळानंद स्वामी केवल कवि नथी, एक संत छे, सत्यना उपासक छे, सत्यना शोधक छे। अपना शास्त्रों में जे सार भर्यो छे, अनंत शास्त्रों छे, अनंत एना निर्णयों छे, अनंत साधनाना मार्गो छे। सामान्य जीव सामान्य बुद्धिए करीने सामान्य समयनी अंदर ए बधु जाणी सके ए शक्य नथी। स्वल्पश्च कालः बहु वेदितव्यम्। समय टूको छे, जाणवा जेवू अनंत छे। अंग्रेजीमां आइन्स्टाइन कहेतो लिटल इज नोन, वास्ट इज अननोन। आपणे जाणीए छीए ने ए तो एक रायना दाणा जेटलू पण नथी, અને જે નથી જાણતા ને એ તો હિમાલય કરતાં પણ વધારે છે। લિટલ ઇઝ નોન, વાસ્ટ ઇઝ અનનોન। શ્રીમદ ભાગવત એમ કહે છે કળિયુગ દાદા જેમ જેમ આગળ વધશે ને, મંદઃ સુમંદ મતયઃ મંદ ભાગ્યઃ હ્યુપદ્રુતઃ। જેમ જેમ સમય આગળ જશે માણસનું શરીર મંદ પડશે। જૂના સમયના વૃદ્ધ માણસો 90 વર્ષે પણ યુવાનની જેમ કામ કરતા, આજના યુવાનો પણ વૃદ્ધ જેવા બની ગયા છે। મંદઃ સુમંદ મતયઃ, માણસની બુદ્ધિ પણ મંદ બનશે। મંદ ભાગ્યઃ, કળિયુગના જીવોનું ભાગ્ય પ્રારબ્ધ પણ મંદ પડી જશે। હ્યુપદ્રુતઃ, અને આટલું મંદ શરીર, મંદ બુદ્ધિ, મંદ પ્રારબ્ધ હોવા છતાં ઉપદ્રવી માણસો થશે, અધિક અપેક્ષા રાખીને અધિક ત્રાસ ગુજારનારા થશે।
શ્રીમદ ભાગવત કહે છે. એવા સમયમાં સમુદ્ર કરતાં પણ શાસ્ત્રનું જ્ઞાન વધારે છે, એમાંથી શું સાર કાઢવો, એનું વલણું કેવી રીતે કરવું? ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ છે, વેદો જેને સર્વજ્ઞ કહે છે. યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. ભગવાનનો મહિમા આપણા શાસ્ત્રોમાં એવી રીતે લખ્યો, દેશ કાળ ભગવાનને, ભગવાન દેશાવત છિન્ન નથી, એક દેશમાં છે. સુવ્રત સ્વામી અત્યારે ન્યૂજર્સીમાં છે, એનો અર્થ ટેક્સાસમાં નથી, ફ્લોરિડામાં નથી, કેનેડામાં નથી, ઓસ્ટ્રેલિયામાં નથી, શિકાગોમાં નથી, જ્યોર્જિયા મેકનમાં નથી, ઇન્ડિયામાં નથી. દાદા નથી કેટલું બધું આવે. આપણું જ્ઞાન, આપણી સ્થિતિ દેશાવત છિન્ન છે. એક દેશમાં આપણે આવી ગયા એનો અર્થ કે અનેક દેશમાં આપણે નથી, કાલાવત છિન્ન. અત્યારના સમયમાં સુવ્રત સ્વામી છે તો 150-500 વર્ષ પહેલાં એ નહોતા, બીજા અમુક વર્ષો પછી નહીં હોય. દેશ અને કાળનું બંધન જીવ પ્રાણી માત્રને છે, એક ભગવાનને દેશ અને કાળનું બંધન નથી, એનાથી પર છે. એવા ભગવાન શ્રીહરિ, સર્વજ્ઞ એવા ભગવાન શ્રીહરિ સર્વ કોઈને સારી રીતે જાણનારા ભગવાન શ્રીહરિ, એમણે જે સાર કાઢ્યો, એમના મુખથી એ સાર જેમણે પીધો, એવા નિષ્કુળાનંદ સ્વામી. એમણે કવિની દ્રષ્ટિએ નહીં પણ સંતની દ્રષ્ટિએ આપણને આ સિદ્ધાંત સમજાવ્યો. કયો સિદ્ધાંત? જે આપણે સાંભળીએ છીએ, વિઘન ભર્યા સુખ સારું સાધન જે કરતા મુંજાય છે, શુદ્ધ સંતના મન જે તે કેમ કરી શકે જાણો, એ જન જે જેને ઉપર છે અનંત વિઘન જે. સાધન અનંત છે, બધા સાધન કંઈક દ્રષ્ટિએ સારા પણ છે, પરંતુ એમાં વિઘ્ન ભારે છે. સ્વામીએ ઘણા સાધનો ગણાવ્યા. હજી એ જ પ્રસંગ સ્વામીને એક વસ્તુ આપણને બતાવી છે કે તમે તપ કરો, વ્રત કરો, યજ્ઞ કરો, જપ કરો, દાન કરો, મારી ના નથી, પણ એ બધા સાધન કરતાં ભક્તિ ચડિયાતું સાધન છે, ભક્તિ બળવાન સાધન છે, ભક્તિ નિર્ભય સાધન છે, બીજા ઉપર ભય છે. સ્વામી કેવું સરસ પદ લખે છે આપણે થોડું સાંભળીએ સ્વામીના આ શબ્દોમાં અને વર્ણન કરતા જઈએ. ભક્તિ ઉપર ભય સાનો રે સંતો, એ ભક્તિ ઉપર ભય સાનો, એ ભક્તિ ઉપર ભય સાનો રે સંતો, ભક્તિ ઉપર ભય સાનો, એતે તો મન કર્મ વચને પ્રમાણો રે સંતો, ભક્તિ ઉપર ભય સાનો, હેતે તો મન કર્મ વચને પ્રમાણો રે સંતો, ભક્તિ ઉપર ભય સાનો. સ્વામી એમ કહે છે કે એક સાધન એવું છે જેના ઉપર ભય નથી. કયું સાધન? એનું નામ છે ભક્તિ. બીજા જે સાધન છે એના ઉપર ભય છે. તો આપણને સહજ પ્રશ્ન થાય, કયા સાધન ઉપર ભય છે અને ભક્તિ કેવી રીતે નિર્ભય છે? બોલીને કોઈ વાત આપણે સમજાવીએ તો લોકોને જલ્દી ન સમજાય,
પણ એને દ્રષ્ટાંત અને સિદ્ધાંત સાથે સમજાવીએ તો બધાને મનમાં ઉતરી જાય. સ્વામી આટલી જ વાતનું પ્રતિપાદન કરે છે, ભક્તિ નિર્ભય છે. દાદા કેવી છે? નિર્ભય છે. બીજા બધા સાધન ભયવાળા છે, ભક્તિ નિર્વિઘ્ન છે. બીજા બધા સાધન વિઘ્નવાળા છે. વચ્ચે એક વાતનો ખુલાસો કરી દઈએ, ભક્તિ ભક્તિ ભક્તિની વાત આવે એટલે ઘણીવાર મનમાં એમ પણ થાય કે આ ભક્તિ એટલે શું. શિક્ષાપત્રી તમે વાંચો છો, એમાં શ્રીજી મહારાજે પોતે વાત લખી, મહાત્મ જ્ઞાનયુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. ભગવાનના સ્વરૂપમાં અત્યંત મહિમાએ સહિત, સોરી, ભગવાનના સ્વરૂપમાં મહિમાએ સહિત અત્યંત હેત, એનું નામ ભક્તિ. ત્રણ વસ્તુ મહારાજે ગણાવી, એક ભગવાનનું સ્વરૂપ, એમાં હેત થવું જોઈએ, પાછું મહિમાએ સહિત હેત થવું જોઈએ, પાછું અત્યંત હેત થવું જોઈએ. તમને બધાને હેત તો હશે, આંખો બંધ કરીને એમ તપાસો થોડું, ક્યાં ક્યાં ચોટ્યું છે આપણું મન, કેવી કેવી નઠારી વસ્તુમાં પડ્યું છે આપણું મન. ભગવાનમાં હેત થવું એ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. કરોડો જન્મના જેના પુણ્ય હોય ને એને ભગવાનમાં હેત થાય, બીજાને હેત ન થાય. એટલે નંબર વન, ભગવાનમાં હેત થાય એ ભક્તિ છે. નંબર ટુ, મહિમાએ સહિત હેત થાય એ ભક્તિ છે. તમે મંદિરે આવ્યા, ઠાકોરજીને પ્રાર્થના કરી, મહારાજ સ્ટોર બરાબર ચાલતો નથી, કંઈક દયા કરો. એ નિમિત્તે તમે બે નિયમ લીધા, સ્ટોર બરાબર ચાલવા માંડ્યો, તમારા હૃદયમાં ભક્તિની ભરતી આવી ગઈ, ભક્તિ ઉછાળા મરવા લાગી. આ સાચી ભક્તિ નથી, આ સકામ ભક્તિ છે, આ સ્વાર્થીલી ભક્તિ છે. ક્યારેક તમારી ઈચ્છા પૂરી નહીં થાય તો આ ભક્તિ તૂટી પડશે, કારણ કે ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ નથી. આ ઇમારતના ચાર પાયા હોય, એમાં દાદા એક પાયો તૂટી જાય તો શું થાય? ઇમારત કદાચ ઊભી રહી તો થોડા સમય માટે, પછી તો પડી જાય ને. ભક્તિના મહારાજે ત્રણ પાયા બતાવ્યા, એક ભગવાનમાં હેત, એનું નામ ભક્તિ. નંબર ટુ, મહાત્મ્ય જ્ઞાને સહિત હેત, એનું નામ ભક્તિ. અને નંબર થ્રી, અત્યંત હેત, એનું નામ ભક્તિ. ભગવાનમાં હેત થવું જોઈએ, મહાત્મ્ય જ્ઞાને સહિત હેત થવું જોઈએ. મારી ઈચ્છા પૂરી કરી કે ના કરી, પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે, જગચાક ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે, પૃથ્વી તણો પિંડો કર્યો. કોઈ કવિ બેઠા બેઠા એના મનમાં વિચારો આવ્યા, આહા, આવી મોટી પૃથ્વી બનાવનાર. હે દાદા, એક નાનો એવો ઘડો બનાવવો હોય તો કુંભાર જાય, માટી ખોદે, એનો પિંડો કરે, ચાકડા ઉપર ચડાવે, ત્યારે ગોળ પિંડો બને. આટલી મોટી પૃથ્વીનો પિંડો બનાવવા માટે ભગવાને કઈ જગ્યા ખોદી હશે? તમને ક્યારે આવો વિચાર આવ્યો? ખોદ્યા પછી એનો પિંડો બનાવીને કયા ચકડા ઉપર ચડાવ્યો હશે ગોળ કરવા માટે? શું કવિએ ભગવાનનો મહિમા આ પદની અંદર. એકળા અપરમ પાર હારે માં પહોંચે નહીં રે વેચાર, એવી તારે કળા અપરમ પાર જી, કીડીના આંતર કેમ ઘડિયા સૃષ્ટિના સર્જનહાર જી. કોઈ કવિએ કલ્પના કરી, કીડી જતી હશે દાદા રોડ પર, આમ નાની નાની કીડીની લાઈન નીકળી, કીડીને જોઈ કવિના હૃદયમાં એમ થયું, આ હા હા, આટલી નાની કીડી, એ કીડીનું પાછું આંતરડું આપણી જેમ હશે ને દાદા, એમાં ડાયજેશન સિસ્ટમ હશે ને,
કીડી ખાતી હશે, એ પચતું હશે, તો કીડીના અંતરના આંતરડા કઈ ડિઝાઇનથી ઘડ્યા હશે વિચારો તમે. આનું નામ મહિમા. મારી ઈચ્છા પૂરી થઈ અને મને ભાવ જાગ્યો, આ તો સ્વાર્થ છે. ઈચ્છા પૂરી થઈ કે ના થઈ, પણ ભગવાનનો મહિમા તો ભગવાનનો મહિમા એટલો જ છે, એનું ઐશ્વર્ય એટલું જ છે. કણ કણમાં એનું ઐશ્વર્ય પડ્યું છે, ખૂણા ખૂણામાં મારો મહારાજ એના ઐશ્વર્યને મહિમા સહિત નૃત્ય કરી રહ્યો છે. સર્જન એ પણ એની લીલા છે, વિસર્જન એ પણ એની લીલા છે, સારું થયું એ પણ એની લીલા છે, કદાચ સારું ન થયું આપણને ખબર નથી એ પણ એની લીલા છે. આવો મહિમા, આ મહાત્મ્ય જ્ઞાન, અને ત્યાર પછી અત્યંત હેત. અત્યંત હેત એટલે શું દાદા? ઘણીવાર આપણને એમ થાય અત્યંત હેત એટલે શું? ઘણીવાર માણસનું હેત કેવું હોય છે ખબર દાદા? સામાન્ય હેત. તમે આમ રોડ પર નીકળ્યા હો ને, તમને કોઈ માણસે સારી રીતે શેક હેન્ડ કર્યો હોય તો હેત થઈ જાય, હસ્યો હોય તો હેત થઈ જાય. આવું નહીં, અત્યંત હેત. બીજા બધા કરતા, પુત્રમાં ન હોય, પુત્રીમાં ન હોય, પતિમાં ન હોય, પત્નીમાં ન હોય, એવું હેત. જેવું ભગવાનમાં હેત થાય એવું બીજે ક્યાંય હેત ન થાય. બીજા બધા કરતા અત્યધિક હેત એનું નામ અત્યંત હેત. બીજા બધા કરતા અત્યધિક, સંસ્કૃતમાં અતિનો અર્થ જ થાય, બીજા બધાનું અતિક્રમણ કરનારું હેત, એને અત્યંત હેત કહેવાય. આવી રીતે ભગવાનમાં થયેલું હેત, એ હેત પાછું મહાત્મા જ્ઞાને સહિત થયેલું હેત, અને એ હેત પાછું અત્યંત હેત, એનું નામ ભક્તિ. આવી રીતે ભક્તિ જે છે ને એ નિર્ભય છે. આપણે બેઠા બેઠા ક્યારેક ઠાકોરજીના મહિમાનો વિચાર કરવો. તમે વિચાર કરતા નથી ને એટલે, કદાચ જો કે તમે કરતા હશો, તમે તો ખૂબ સારા સત્સંગી ભક્તો છો. હમણાં દાદા વિચાર કેવી રીતે કરવો જોઈએ? અમે લંડનમાં હતા, ગુરુજી પધરામણી માટે નીકળ્યા, ઉતારો હતો હેરોમાં, પધરામણી હતી ઈસ્ટ લંડનમાં, વુલવિચમાં પધરામણી કરીને આવતા રાતના 10:30-11 વાગી ગયેલા. બે ગાડી હતી, એક ગાડીમાં સંતો, એક ગાડીમાં હરિભક્તો. આવતા આવતા રસ્તામાં ગાડી બગડી હરિભક્તોની, એવી બગડી ચાલે જ નહીં. પછી ગુરુજીને સંતોએ પ્રાર્થના કરી, ગુરુજી તમે ઉતારે પહોંચી જાઓ. હરિભક્તો 2:30 પહોંચ્યા. શૈલેષ ભગત હતા, સાથે સંદીપ ભગત હતા. પણ આ બંને યુવાનોના મનમાં જો કેવા વિચાર આવ્યા કે ઠાકોરજીએ કેટલી મોટી દયા કરી, પધરામણી કરવા જ નીકળ્યા હોય ને ત્યારે ગાડી બગડી હોત તો, આપણી ગાડીમાં સંતોને બેસાડ્યા હોત અને ગાડી બગડી હોત તો, જે ગાડી બગડેલી એ ગાડી બીજે દિવસે 4 દિવસ વિચરણમાં બોલ્ટન છેક લઈ જવાની હતી, એ આજે બગડી નહીં આવતીકાલે બગડી હોત તો દાદા? એ હરિભક્તો બંને વાતો કરતા હતા, વિચાર કરતા હતા, ચર્ચા કરતા હતા. ગાડી બગડી એના કરતાં એ ગાડીને કઈ જગ્યાએ કેવી રીતે બગાડી એમાં ઠાકોરજીનો કેટલો મહિમા, કેટલી કૃપા. એ પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું, આજ સુધી પણ મારી જીવન જાણું છું, એ રાખો છો ખબર સારી જીવન જાણું છું, જીવન જાણું છું. ડગલે ને પગલે તમારી અને મારી, આજે ને કાલે રક્ષાના કરનારા ભગવાન છે, એટલું યાદ રાખજો. એ દેખાતું નથી એનું જ નામ અજ્ઞાન. આપણને જ્યારે દેખાવા લાગશે ને, આપણે ક્યાં હાથ હલાવવાને સમર્થ છીએ? આ હાથ હલે છે ને, ઉપનિષદો એમ કહે છે. આંખો જેને જોઈ નથી શકતી, પરંતુ આંખો જેના વડે જોવે છે એ ભગવાન છે. હાથ જેને હલાવી નથી શકતો, હાથ જેને લીધે હલે છે એ ભગવાન છે. કેવું ઉપનિષદોએ ભગવાનનો મહિમા એનું પ્રતિપાદન કર્યું.
કેવું પ્રતિપાદન? આંખ મારે ઉઘડે ત્યાં એ ઘનશ્યામ દેખો, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. આપણી આંખમાં મહિમાનું અંજન જ્યારે આંજી દઈએ ને ત્યારે એટલી વાત નક્કી છે, આપણને દરેક ક્રિયામાં ઠાકોરજીની કૃપા, મહારાજનો મહિમા, મહારાજનું ઐશ્વર્ય દેખાવા લાગે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે છે, પૂર્વે જે કંઈ ઐશ્વર્ય થયા છે, અત્યારે જે કંઈ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં જે કંઈ થશે, એ બધું મને મળ્યા જે મહારાજ એમના વતે જ થાય છે. આવી રીતે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય જેના હૃદયમાં હોય, એના પગમાં ચાલનારા ભગવાન, એની આંખમાં જોનારા ભગવાન, એના હાથમાં કામ કરનારા ભગવાન, ભક્તિનું સ્વરૂપ શું છે એ સમજાવું છું. ક્યારેક ક્યારેક આપણે કર્મકાંડમાં એવા બંધાઈ જઈએ છીએ, વિધિ વિધાનમાં એવા ફસાઈ જઈએ છીએ કે જે કરવાનું છે નથી કરી શકતા, એ ચૂકી જઈએ છીએ, એ રહી જાય છે, બસ આટલી જ ઉપાધિ છે. સ્વામી જે કમ્પેરિઝન કરે છે, ભક્તિ એટલે ભગવાનના સ્વરૂપમાં મહાત્મ જ્ઞાને સહિત અત્યંત હેત. ત્રણ વસ્તુ તમને બરાબર સમજાઈ ગઈ દાદા? દીકરામાં હેત થાય એ હેત નહીં, કૂતરાના ગલુડિયામાં હેત થાય એ હેત નહીં, સ્ત્રી કે પુરુષમાં થયેલું હેત એ હેત નહીં, ભગવાનના સ્વરૂપમાં હેત, પાછું મહાત્મ્ય જ્ઞાને સહિત હેત, અને એમાં પણ અત્યંત હેત, એનું નામ ભક્તિ. એવી ભક્તિ એ નિર્ભય છે, એ ભક્તિ નિર્વિઘ્ન છે, એ ભક્તિ થોડી પણ તમે કરો ને, થોડી પણ ભક્તિ, વચનામૃત પ્રથમનું 18મું એવી રીતે ભગવાનની ભક્તિ કરી છે અને કદાચ એ ભક્તિના માર્ગથી પડી ગયો, ખોટા રસ્તે ચડી ગયો, તો પણ મહારાજ એમ બોલ્યા, રઝળતા રઝળતા અનંત જન્મે પણ પાછો જ્યારે સત્સંગના યોગમાં આવશે ત્યારે આગળ જે ભક્તિ કરી છે એનું ફળ એને મળવાનું. દાદા મારી વાત સાંભળો તમે, આપણે બે ઘડા છે, એક ઘડો છે માટીનો, એટલો સરસ મજાનો ઘડો બનાવ્યો છે, કિંમતી ઘડો છે, મહેનત કરીને બનાવેલો ઘડો છે, અને એક છે સોનાનો ઘડો, કહેવાય બંને ઘડા. માટીનો ઘડો હોય અને એકાદ મોટો પથ્થર વાગે એ ફૂટી જાય, પછી એને કોઈ સાચવે? કદાચ કોઈ સાચવે તો પણ એ કોઈ કામમાં લાગે ખરો? કદાચ કોઈક એને પ્રદર્શનમાં મૂકીને કામમાં પણ લગાડે તો પણ એની કોઈ કિંમત આવે ખરી? અને આ બાજુ સોનાનો ઘડો છે, એને મોટું કંઈક વસ્તુ અથડાય અને કાણું પડી જાય, તેને કોઈ નાખી દેશે? કેમ? કિંમત છે દાદા, સમજી ગયા? સોનાનો ઘડો છે એની કિંમત છે, એ ભાંગી જાય તો પણ એની કિંમત એટલી જ રહેવાની, એમાં કાણા પડી જાય તો પણ એની કિંમત એટલી જ રહેવાની, કદાચ ટુકડા થઈ જાય તો પણ એની કિંમત એટલી જ રહેવાની. માટીનો ઘડો ઘડો છે ત્યાં સુધી ચોક્કસ એનો મહિમા કિંમત છે, પણ એકવાર તૂટ્યો ફૂટ્યો ગયો કામમાંથી. પણ આ ભક્તિનો ઘડો કેવો છે? બીજા બધા સાધન છે ને, કોઈ માટીના ઘડા, કોઈ ત્રાંબાના ઘડા, કોઈ પિત્તળના ઘડા, ભક્તિનો ઘડો છે ને સોનાનો ઘડો છે. એકવાર હૃદયથી ભગવાનને બસ પ્રેમ કરતા શીખી જાઓ. પૂજ્યપાદ ગુરુજીનું સૂત્ર, હરિમા હેત કરો. આ સૂત્રને લખનારા મહાપુરુષના હૃદયમાં કેવો પ્રેમનો સાગર ઘૂઘવતો હશે. પ્રભુમાં પાગલ બનો, સૂત્ર તો જુઓ, અત્યંત હેત એટલે શું? પાગલ બનવું. પ્રભુમાં પાગલ બનો, મહારાજમાં મસ્ત રહો, એક એક સૂત્ર તમે જુઓ. હેતે હરિ ઢુકડા, સ્વામી આપણને બહુ સરસ સમજાવે છે ભક્તિ અને બીજા સાધન. તો આપણને એમ થાય બીજા સાધન કયા હશે?
એ જપ તપ તીરથ જોગ જગન દાન પુણ્ય સમાજ શોભાનો, જપ તપ તીરથ યોગ યગન દાન પુણ્ય સમાજ શોભાનો, એ પામી પુણ્ય ખૂટે પડે પાછા તેમાં કોણ મોટો કોણ નાનો, રે સંતો એ ભક્તિ ઉપર ભય સાનો. સ્વામીએ સાધન ગણાવ્યા જપ. દાદા, જપમાંથી ભક્તિ નીકળી જાય, ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટે સદા પો પટ રામ રામ, તેથી ન પામે જટ મોક્ષ ધામ. પોપટના રામ કલ્યાણ કરે ખરા? જપમાંથી ભક્તિ નીકળી જાય. પ્રેમ વિનાનો જપ હોય, નામીના સ્મરણ વિનાનો જપ હોય, કોનું કલ્યાણ કરે? બોલો, કરે કલ્યાણ દાદા? તપ ઘણું કરે, ચાંદ્રાયણ, ધારણાપારણા, ઉપવાસ ઉપર ઉપવાસ બધું કરે, પણ ભગવાનમાં પ્રેમ વિનાનો, અહંકારને પોષવા માટે, હું કંઈક છું એવું બતાવવા માટે, એ તપ કામનું ખરું દાદા? તીર્થ ઘણા બધા કરે, ટાટિયા તોડે, આપણા સંતો આવા શબ્દ વાપર્યા, તીર્થમાં રખડે, પણ ભગવાનમાં જો પ્રેમ ન હોય તો. યોગ એટલા બધા કરે, વાંદરાની જેમ આખો દિવસ આસન આસન ને આસન હુપા હુપ કરતો હોય, પણ ભગવાનમાં પ્રેમ નથી તો. દાન કરે, પુણ્ય કરે, સ્વામી કહે છે આ બધા સાધન, એમાં ભક્તિ નામનું તત્વ નથી, એમાં ભગવાનનો મહિમા નથી, એમાં ભગવાનમાં અત્યંત હેત નથી, તો પછી એ બધા સાધન કેવા છે? શોભાના ગાંઠિયા જેવા. કેમ? ગમે એટલા પુણ્ય કર્યા હોય ને સ્વર્ગમાં જાય ને પછી પુણ્ય પૂરા થઈ જાય ને પાછો પૃથ્વી ઉપર પડે, હતો એવો ને એવો, ધોયેલા મોળા જેવો, જ્યાં હતો ત્યાંનો ત્યાં. ઘાંચીનો બળદ ગમે એટલું ફરે, ગમે એટલું ફરે, સાંજે પાછો ત્યાંનો ત્યાં. એમ આ બધા સાધન 14 લોકની બહાર આપણને કાઢતા નથી, એટલે કે જન્મ મૃત્યુના ચક્રમાં ત્યાંને ત્યાં જ રાખે છે. ભગવાનના સ્વરૂપમાં થયેલું હેત, એટલા માટે આપણા શાસ્ત્રોમાં લખ્યું મોક્ષ સાધન સામગ્ર્યામ ભક્તિ રેવ ગરીયસી. કલ્યાણના સાધનમાં ભક્તિ, એનો મહિમા ઘણો મોટો છે. ગોપાંગનાઓ પૂજા નહોતી કરતી, ગોપાંગનાઓ વ્રત નહોતી કરતી, ગોપાંગનાઓએ મોટા તીર્થ નહોતા કર્યા, મોટા યોગ યજ્ઞ નહોતા કર્યા, ગોપિકાઓએ કેવળ ને કેવળ ભગવાન શ્રી કૃષ્ણમાં મહિમાએ સહિત અત્યંત હેત કર્યો હતો. હનુમાનજી મહારાજ, એણે પણ યોગ યજ્ઞ જપ તપ દાન પુણ્ય આ બધું નહોતું કર્યું, ભગવાન શ્રી રામમાં મહિમાએ સહિત અત્યંત હેત કર્યું હતું. દુર્ગપુરવાસી આ બધા ભક્તો, હા, એમના સાધન આપણા શાસ્ત્રમાં ઘણા બધા છે, પણ તેમ છતાંય સાધન પ્રધાન નહોતા, એ ભક્તિ પ્રધાન ભક્તો હતા. સુંદર શ્યામ છબીલે છેલે એ ગઢડું ઘેલું કે ધોરે. એ પુરુષોત્તમ નારાયણ ગઢડામાં બંધાઈ ગયા, દુર્ગપુરવાસીના પ્રેમમાં બંધાયા, એનું કારણ એની ભક્તિ હતી. સ્વામી એટલા માટે કહે છે આ બધા સાધન કેવા છે. હોય ત્યાં સુધી એ સાધનનો પ્રતાપ થોડો ઘણો દેખાય, પણ એ સાધન જેમ પુણ્ય ખૂટે, જેમ માણસના પૈસા ખૂટી જાય એટલે પાછો ગરીબ થઈ જાય, ભિખારી થઈ જાય, દુઃખ આવી જાય, એમ આ બધા સાધન એવા છે. કરે ત્યાં સુધી થોડો ઘણો એનો પાવર દેખાતો હોય, પણ એ પૂરા થાય એટલે પૂરું. ભગવાનનો પ્રેમ અમર છે, ભગવાનનો પ્રેમ અનંત છે. એકવાર ભગવાનમાં હૃદયથી જો પ્રેમ જીવ કરી લે ને, તો એ પ્રેમ ભગવાન એવો પકવે છે, એવો પકવે છે, બસ પછી એ પ્રેમ, એનું ફળ એટલું બધું મળે, એટલું બધું મળે, એક જન્મ નહીં, બે જન્મ નહીં, અનંત 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 જન્મ સુધી એ કરેલા પ્રેમનું ફળ મળે છે. પણ એ પ્રેમ કેવો થાય? મહાત્મ જ્ઞાને સહિત અત્યંત થાય તો.
એ ધ્યાન ધારણા સમાધિ સર્વે કૂપ અનૂપ કાચનો, એ ધ્યાન ધારણા સમાધિ સર્વે કૂપ અનૂપ કાચનો, એટકે નહીં કેદી ઠોકર વાગે, ટકે નહીં કેદી ઠોકર વાગે તો સિયો ભરુસો બીજાનો, રે સંતો એ ભક્તિ ઉપર ભય સાનો, ભક્તિ ઉપર ભય સાનો રે સંતો, ભક્તિ ઉપર એ ભય સાનો. ધ્યાન કરે આંખો બંધ કરી, એમાં પણ કેટલા બધા પ્રકારના વિઘ્નો, ગઈકાલે સ્વામી એ બધા વિઘ્નો ગણાવ્યા હતા, કોને કોને કેવી કેવી રીતે વિઘ્નો આવ્યા એ પણ ગણાવ્યા હતા. ધ્યાન ઘણું કરે પણ ભગવાનમાં ભક્તિ એટલે કે અત્યંત પ્રેમ નથી તો એનું ધ્યાન ઘણીવાર બે ધ્યાન બની જાય. આપણે જાણીએ છીએ ધારણા હોય કે સમાધિ હોય, અરે સમાધિ સુધી પહોંચેલા મોટા મોટા મહાપુરુષો સિદ્ધો સંતો પડી ગયા છે ભગવાનમાં હેતના અભાવે. આ બધું કેવું છે? આ બધા કાચના વાસણ જેવું છે. કાચનું વાસણ દેખાય સારું, લાગે સારું, બધું બરાબર, પણ એકાદ ઠોકર વાગી જાય ને. જૈન મુનિ ઇતિહાસમાં બહુ મોટું નામ છે, એમની એટલી બધી સાધના હતી, સાધના કરીને નીકળ્યા છે, રોડ ઉપર એક ફૂલ પડ્યું છે, એક વેશ્યાની વેણીમાં ગૂંથેલું એ ફૂલ આ સાધુને ગમી ગયું, એણે લીધું, એણે સૂંઘ્યું, એના મનમાં સ્ત્રી સંબંધી વિચારો શરૂ થયા, સ્ત્રીમાં આસક્ત થયા અને ક્યાં જતા રહ્યા? જૈન આગમ એમ કહે છે, જૈનના મહાન ધુરંધર એ મહાપુરુષ જેમ ધૂળમાં ધૂળ ભળી જાય એમાં જગતમાં ભળી ગયા. કારણ શું? યોગ યજ્ઞ ધ્યાન ધારણા બધું હતું પણ ભગવાનમાં હેત નહોતું. કાચનું વાસણ ગમે એટલું સારું લાગે, અરે ઇતિહાસમાં એવા સમાધિનિષ્ઠ મહાપુરુષો જેણે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન અને ધારણા સુધી પહોંચી ગયેલા મહાપુરુષો, હિમાલયમાં 700-700 વર્ષ રહેનારા મહાપુરુષો, એની પણ બુરી દશા થઈ છે ઇતિહાસ કહે છે. ઇતિહાસ કહે છે, વિચારો તમે. હું ઘણીવાર કથામાં વાત કરું છું મહાત્મા નિરંજનાનંદ દાદા નીલકંઠ વર્ણી, આ સત્ય ઘટના છે. જ્યારે હિમાલયમાં વિચરણ કરતા કરતા શ્યામગીરી એટલે નેપાળનો હિમાલયનો ભાગ એના કોઈક પ્રદેશમાં મહારાજ નીકળ્યા છે, એ સમયમાં રસ્તામાં એક સાધુ સમાધિનો અભ્યાસ કરે, એટલે કે 7 સાધને એને સિદ્ધ કર્યા છે, ધારણા સુધી પહોંચી ગયો, સમાધિને લાગતી નથી, ત્યાંથી પાછો વળી જાય છે, મહેનત કરે છે, એટલી બધી એની કઠોર સાધના હતી. નીલકંઠ વર્ણી ત્યાંથી પસાર થયા. નીલકંઠ વર્ણીએ પેલા સંતને કહ્યું કે મહાત્માજી, તમે ગમે એટલી મહેનત કરશો ને પણ સમાધિ તમને સિદ્ધ નહીં થાય, તમારા હૃદયમાં હજી કામ ક્રોધાદિક દોષ ભયંકર ભર્યા છે, એ જ્યાં સુધી પડ્યા છે ત્યાં સુધી તમારો તાર પરમાત્મા સાથે જોડાશે નહીં. એક બાલુડા બ્રહ્મચારી નીલકંઠ નાના છે અને એક વૃદ્ધ, એક વરિષ્ઠ, એક મહાન આવા સાધુને આમ સલાહ રોડ ઉપર ચાલતા આપી દે. એક તો ક્રોધી હતો, અહંકારી હતો એ સાધુ, એટલો બધો નીલકંઠ વર્ણી ઉપર તૂટી પડ્યો, ખીજાઈ ગયો. નીલકંઠ વર્ણી તો પવન વેગે પુરપાટ રીતે ચાલતા ચાલતા નીકળી ગયા. પણ એવો ધૂંધવાયો એક નાનો એવો બાળક અને મને આમ ચેલેન્જ આપીને કહી જાય, શું હશે? એણે ભગવાન કૃષ્ણને સિદ્ધ કરેલા, એ જ્યારે હૃદયથી પુકારીને પ્રાર્થના કરે ત્યારે ભગવાન કૃષ્ણને દર્શન દેવા આવવું પડે, આવી સ્થિતિ સુધી એ સાધુ પહોંચી ગયેલો. અત્યંત અકળામણ થઈ, અશાંત બન્યો અને હૃદયથી એણે નક્કી કર્યું, ચાલો હવે દ્વારિકા જાઓ, ભગવાન શ્રી કૃષ્ણને જ પ્રશ્ન પૂછી લઉં. એક નાનકડો બ્રહ્મચારી સાધુ હાલતો ચાલતો માણસ અને મને આમ કહી જાય કે તને સમાધિ સિદ્ધ નહીં થાય, આ સાપ છે કે વાસ્તવિકતા છે, શું છે આ?
દ્વારિકા જાય. રાત્રિનો સમય છે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ પોઢી ગયા છે, સૂઈ ગયા છે. પૂજારી કોઈ દરવાજા ખોલવાના નથી, પણ અશાંત અકળાયેલો આ સંત માથા પછાડીને, સાધક હતો, સિદ્ધ હતો, એની સાધના સાચી હતી. મારી વાત ધ્યાનથી સાંભળજો, નિષ્કુળાનંદ સ્વામીની આ વાત એનો સાર એ છે, સાધન ખોટા નથી, સાધન બધા સાચા છે, પણ એ સાધનનો આત્મા છે ભક્તિ, ભગવાન સાથેનું જોડાણ. એ જો આત્મા નીકળી ગયો તો આત્મા વિનાનું શરીર જેમ મળદું છે એમ એ બધા સાધન મળદા જેવા છે. ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર કરેલો એ સંત એણે રાત્રે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી, દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ પ્રગટ થાય, દર્શન આપે, બોલ બોલ સાધુ તારી શું ઈચ્છા છે. રડીને પ્રાર્થના કરે, આપ જાણો છો પ્રભુ, કેટલા વર્ષોથી ને કેટલા જન્મોથી હું સાધના કરું છું સમાધિ સિદ્ધ કરવાને માટે, સાત સાત અંગ મને સિદ્ધ થયા, આઠમું થતું નથી. એક રોડ ઉપર નીકળતો બ્રહ્મચારી મને આમ કહી જાય, પ્રભુ એ બાલુડા બ્રહ્મચારીના વેણ મને એવા વાગ્યા છે, શું મને સમાધિ સિદ્ધ નહીં થાય? શું મારા અંતરમાં હજી કામ ક્રોધાદિકના દોષ એટલા બધા ભર્યા છે? અકળામણ, અશાંતિ, ઉદ્વેગ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મહાત્મા બાલાદપી સુભાષિતમ ગ્રાહ્યમ. કોઈ બાળક હોય, કોઈ નાનો હોય આપણા કરતા, પણ ઘણી વાર એની સાચી વાત હોય ને તો સ્વીકારી લેવી જોઈએ. અરે પ્રભુ કહેવા શું માગો છો? બસ કહેવા એ જ માગું છું, તને જે નાનો બ્રહ્મચારી દેખાય છે નાનો નહીં, એ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી સાક્ષાત સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તમને ટકોર કરવા આવેલા, તમને સમજાવવા આવ્યા હતા. તમે સમજી ન શક્યા, તમે એને સ્વીકારી ન શક્યા, તમે એની શરણાગતિ ન કરી શક્યા, તમે એનો અનાદર કર્યો, અપમાન કર્યું. જે માણસ તમને શીખવાડવા આવ્યા હતા, તમારી ભૂલ બતાવવા આવ્યા હતા કે તમે આટલી ભૂલ સુધારી નાખો, અંતરમાં પડેલી ઊંડી વાસનાને કાઢી નાખો, તમારા અંતરમાં મલિન ક્રોધ છે ને છોડી દો, તમારે ક્રોધ કામને છોડવાના હતા, તમે પરમાત્માને છોડ્યા, તમે તો સાત સાધન પહોંચ્યા છો ને ત્યાંથી પણ નીચે પડી ગયા, શું વાત કરો છો? હા, ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, એ નીલકંઠ જે બ્રહ્મચારી હતા અત્યારે ગુજરાતમાં પહોંચ્યા છે, સ્વામિનારાયણ ભગવાન તરીકે પંકાયા છે, જાઓ એની શરણાગતિ કરો. દાદા આ સત્ય ઘટના છે. હિમાલયનો એ મહાન સાધક સિદ્ધ સંત નીલકંઠ વર્ણી સુધી આવે, એનો પ્રાણ નીકળી જાય, દેહ છોડી દે, પણ એને ભગવાનને મળવાની ખૂબ ઈચ્છા હતી, ઝંખના હતી, ભગવાન સુધી એને પહોંચવું હતું. આ બાજુ શ્રીજી મહારાજ થોડા સમય પછી દેહ છોડી દે, આનો બીજી જગ્યાએ જન્મ થાય, પાછો એ સ્ત્રી કુટુંબ પરિવાર એમાં ફસાય, ભગવાનને ભૂલી જાય, ક્યાં પહોંચેલો આત્મા હતો જુઓ. એક મુસ્લિમ કુળમાં એનો જન્મ થાય, સલીમેનું નામ પડે, વાસના એની વધી ગઈ, કોઈ મલિન જગ્યાએ એ પ્રેત બન્યો, ભૂત બન્યો અને કોઈક વ્યક્તિમાં આવી ગયો. અને હમણાં થોડા વર્ષ પહેલાં સારંગપુરમાં એ ભૂત એનો કેસ આવ્યો, સદગુરુ ગોપાળાનંદ સ્વામીના મંત્રો દ્વારા એ ભૂતને બોલાવવામાં આવ્યું, તું કોણ છે, તું શા માટે આમાં આવ્યો છે, બોલ તું. એ ભૂત બોલવા લાગ્યો, એ ભૂતનું રેકોર્ડિંગ છે દાદા, એ ભૂત જે બોલ્યો છે એનું રેકોર્ડિંગ અત્યારે અવેલેબલ છે. એ ભૂતની ભાષામાં સારંગપુરમાં આવેલું એ ભૂત બોલે છે. એણે પોતાની આ સત્ય ઘટના કહી, હું હિમાલયમાં એક મહાન સિદ્ધ હતો, સાધના કરતો હતો, આ સ્વામિનારાયણ આ નીલકંઠ મને મળ્યા, ઓળખી ન શક્યો, મેં અનાદર કર્યો. મારા આરાધ્યષ્ટદેવ ભગવાન કૃષ્ણએ મને ટકોર કરી કે તને આઠમા સાધન સુધી પહોંચાડનારા ભગવાન પરબ્રહ્મ મળ્યા, તું એની શરણાગતિ ન સ્વીકારી શક્યો, તારો અહંકાર, તારી વાસના, તારો મલિન ક્રોધ, ભગવાન સુધી પહોંચ્યો, ભગવાનને ભેટી ન શક્યો. પડતા પડતા કહેવાય છે ને દાદા, પડવાનો કોઈ ક્રમ નક્કી નથી, ચડવાનો ક્રમ નક્કી, તમે પગથિયા એક બે કે ત્રણ જ ચડી શકો, પણ પડવાનો ઉપરથી ગબડ્યા તો એકારે 90, 99, 100, 200, 500 પગથિયા ઉતરી પડો. ઉતરતા ઉતરતા મલિન વાસનાને લીધે મુસ્લિમ કુળ સુધી જન્મ થયો, પ્રેત દેહને પામ્યો અને પ્રેત યોનિમાં ભટકતા ભટકતા પણ મારા અંતરમાં ભગવાન સુધી પહોંચવાની
અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાની એક ઝંખના હતી. પ્રેતના દેહમાં પણ મારી શુદ્ધ વાસના અને શુભ વાસના જોડે હતી. સારંગપુર સુધી આવ્યો, નીલકંઠ વર્ણી સુધી પહોંચ્યો. ગોપાળાનંદ સ્વામી મળ્યા દિવ્ય રૂપે. ગોપાળાનંદ સ્વામી દ્વારા એને નીલકંઠ વર્ણી એટલે ભગવાન સ્વામિનારાયણ એ પણ મળ્યા. એ પ્રેતનો ત્યાંથી ઉદ્ધાર થયો. હમણાંની આ ઘટના થોડા વર્ષો પહેલાની કહેવાય માંગુ છું. એ ધ્યાન ધારણા સમાધિ સર્વે કૂપ અનૂપ કાચનો. આ બધા કાચના વાસણ છે, દેખાય સારા લાગે સારા, પણ એકાદ ઠોકર વાગી તો. હવે સ્વામી આગળ લખે છે, એ જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધક્કા ધર પર જાણો નથી ફજે તો એ છાનો. એ નિર્ભય પ્રાપ્તિ ન રહી કેની જોઈ લીધો દાખડો જા જાનો રે સંતો ભક્તિ ઉપર ભય સાનો. એ સર્વે પર વિઘ્ન સભર ભર નિર્ભય ભક્તિ ખજાનો. સર્વે પર આ બધા સાધન, જપ તપ તીર્થ યોગ યજ્ઞ દાન પુણ્ય આ બધા સાધન, ધ્યાન ધારણા સમાધિ આ બધા સાધન, જ્ઞાની ધ્યાની પંડિત પુરાણી આ બધા ઉપર. સર્વે પર વિઘ્ન સભર ભર નિર્ભય ભક્તિ ખજાનો. એ નિષ્કુળ આનંદ કે ન ટળે ટાળતા ટળે તો એ કળસ સોનાનો રે સંતો ભક્તિ ઉપર ભય સાનો. સોનાનો કળશ હોય, કાચના વાસણ ઠોકર વાગે તૂટી જાય, કિંમત વિનાના થઈ જાય, નક્કામાં બની જાય, પણ સોનાનું વાસણ હોય એને ઠોકર વાગે તૂટી જાય, કિંમત વિનાનું ન થાય, એને લોકો નક્કામું ન કરી નાખે, એને સાચવી રાખે. એમ ભક્તિ કરી હશે, હૃદયથી ભગવાનમાં હેત કર્યું હશે, કદાચ કોઈક કારણસર ભક્તિના માર્ગથી પડી જાય, બીજી જગ્યાએ જતો રહેશે, ભટકી પડશે, તો પણ એક દિવસ પાછો એ આવશે, ભગવાન સુધી પહોંચી જશે. જોયું? માટે ભક્તિ એ નિર્વિઘ્ન સાધન છે. આપણે હમણાં જોયું પેલા મહાત્મા નિરંજનાનંદ સંન્યાસી હતા, ધ્યાન ધારણા સુધી પહોંચેલા, એમાં વિઘ્ન આવ્યું, પણ ભગવાન કૃષ્ણમાં એણે હેત કરેલું, ભક્તિ કરેલી, એની ભક્તિ રઝળતા રઝળતા કેટલું પતન થયું. ક્યાં હિમાલયનો મહાન સિદ્ધ યોગી અને ક્યાં મૃત્યુલોકમાં જન્મ મૃત્યુના ચક્રમાં ભટકતો ભટકતો મુસ્લિમ પરિવાર સુધી જાય, પ્રેત યોનીને પામે, પણ કરેલી ભક્તિ હતી ને, ભગવાનમાં હૃદયથી હેત કર્યું હતું ને, એ પરમાત્મા કૃષ્ણમાં એને હેત હતું. કૃષ્ણ ભગવાનની વાતને લીધે એને ખબર પડી ગઈ કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, મારે ભગવાન સુધી પહોંચવું જ છે. હૃદયમાં એક ઝંખના હતી, તો પ્રેત યોનીમાં પણ એને ગોપાળાનંદ સ્વામી મળ્યા, સ્વામી દ્વારા એને શ્રીજી મહારાજ મળ્યા, અને શ્રીજી મહારાજ મળવાથી એનો ઉદ્ધાર થયો. દાદા, ઉદ્ધારમાં ધ્યાન ધારણા કામ ન લાગ્યા, શું કામ લાગ્યું દાદા? ભક્તિ. નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે કહે છે કે આ બધા સાધન તો કરીએ, પણ સાથે સાથે ભગવાનની ભક્તિ કરીએ. અત્યારે તમે બધા ભક્તો, ઘણા બધા ભક્તો તપ કરે છે, ચાંદ્રાયણ, ધારણા પારણા, એકટાણા, આપણા લોયાધામ પરિવારના અમેરિકાભરમાં, કેનેડામાં, યુકેમાં, ઇન્ડિયામાં ઘણા બધા ભક્તો જુદી જુદી પ્રકારની સાધનાઓ કરે છે, પણ આપણે જોડે જોડે ભગવાનમાં હેત કરવાનું પણ કરીએ, મહારાજની મૂર્તિમાં હેત કરીએ. બસ આટલું સાધન જો કરતા શીખી જઈએ ને, તો પણ વાત નક્કી છે. નિષ્કુળાનંદ સ્વામીનો આ ગ્રંથ ભક્તિ નિધિ આપણા માટે સાર્થક છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.